હેલો વિદ્યાર્થી મિત્રો શ્રી જી એમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલના આજના વિડીયોમાં આપનું સ્વાગત છે ધોરણ બાર આજનો મારો વિષય છે ચિત્રકલા જેમાં પ્રકરણ ચાર નામાંકિત ચિત્રકારો પ્રકરણ ચારમાં નામાંકિત ચિત્રકારોમાં શ્રી તૈયબ મહેતા હિંમત શાહ ભૂપેન ખખર શ્રીમતી અંજલિ ઈલા મેનન અને અતુલ ડોડિયા આ પાંચ ચિત્રકારો વિશે આપણે અભ્યાસક્રમમાં ભણવાનું છે ત્યારે આગળ આપણે તૈયબ મહેતા અને અંજલી ઈલા મેનન વિશે જોઈ ગયા હવે આજે આપણે હિંમત શાહ એના વિશે જોશું શ્રી હિંમત શાહનો જન્મ બાવીસ છ ઓગણીસો તેત્રીસમાં ગુજરાત રાજ્યમાં કચ્છના લોથલ મુકામે થયો હતો એટલે કે ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો એમાં લોથલ નામનું સ્થળ છે ત્યાં હિંમત શાહનો જન્મ થયો હતો અહીંયા આપણે હિંમત શાહને એના શિલ્પો સાથે જોઈ શકીએ છીએ હિંમત શાહ ચિત્રકાર કરતા પણ શિલ્પકાર તરીકે વધુ પ્રખ્યાત છે હિંમત શાહ જન્મથી જ જાણે કલાકાર હોય એમ એની એક એક કૃતિ છે એટલી સુંદર રહી છે એમને ઘણા બધા ચિત્રો પણ દોર્યા છે પણ ચિત્ર કરતા એના શિલ્પો છે એ ખૂબ જ વધુ સારા ટૂંકમાં ચિત્રકાર કરતા શિલ્પકાર તરીકે એમને વધુ ખ્યાતિ મળી છે એમ કહેવાય છે કે હિંમત શાહ એકદમ ધૂની મગજના અને ફક્કડ વૃત્તિ એટલે ગમે ત્યાં એને જે ઈચ્છા પડે એને જે ગમે એ પ્રકારે એ પોતે રહેતા તો અગિયાર વર્ષની ઉંમરે જ એને પોતાનું ઘર છોડી દીધું હતું અને એક વખત એક બાળકને એક ખેતરમાં ઘાસમાંથી મોર બનાવતા જોવે છે અને એમને વિચાર આવે છે કે ગમે એ વસ્તુમાંથી ગમે એ પ્રકારનું સર્જન થઈ શકે અને ત્યારથી જ એ અવનવા પ્રયોગો કરતા જ રહ્યા એના જીવનમાં એને શિલ્પ બનાવવા માટે અથવા તો કાંઈ પણ માધ્યમનો ઉપયોગ કરી અને એક પણ વસ્તુ એવી નહીં હોય કે જેનો ઉપયોગ એણે પોતાના આર્ટમાં કે પોતાની ચિત્રકલામાં કે પોતાના શિલ્પોમાં નહીં કર્યો હોય અવનવા પ્રયોગો એ સતત કરતા જ રહ્યા છે આ હિંમત શાહે કલાનો અભ્યાસ મુંબઈની સર જે જે સ્કૂલ ઓફ આર્ટમાં કરી અને આર્ટ માસ્ટરની ડિગ્રી મેળવી આપણા આ બધા જ ચિત્રકારો છે એનું ચિત્રકલાનું કેન્દ્ર ગણીએ તો કેન્દ્ર મુંબઈની સર જેજે સ્કૂલ ઓફ આર્ટ હવે તો વિદ્યાર્થી મિત્રો તમને બરાબર યાદ રહી જ જશે કે આ બધા જ ચિત્રકારોએ આ મુંબઈની સર જેજે સ્કૂલ ઓફ આર્ટમાંથી આર્ટ માસ્ટરની ડિગ્રી મેળવી ત્યાર પછી આગળ વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટમાં એ જોડાયા અહીંયા આપણે વડોદરાની આ ફાઇન આર્ટ્સ કોલેજનો ફોટો જોઈ શકીએ છીએ એનું કેમ્પસ આપણને દેખાય છે આ કોલેજમાંથી હિંમત શાહે ફાઇન આર્ટની ડિગ્રી મેળવી હિંમત શાહના કલા પ્રદર્શનો દિલ્હી કલકત્તા અને મુંબઈમાં યોજાયા હતા અવારનવાર હિંમત શાહના કલા પ્રદર્શનો જેમાં ચિત્રો અને વધુ પડતા શિલ્પો એ મુખ્ય રહ્યા અવારનવાર દિલ્હી કલકત્તા અને મુંબઈમાં હિંમત શાહના પોતાના અને હિમત શાહના ગ્રુપ પ્રદર્શનો અવારનવાર યોજાતા રહ્યા તો એ દ્રષ્ટિએ પણ હિંમત શાહનું ખૂબ યોગદાન રહ્યું છે ઈસવીસન ઓગણીસો પાસઠમાં લંડનમાં યોજાયેલા આધુનિક ભારતીય ચિત્રકલા પ્રદર્શન તેમજ યુરોપમાં ગ્રુપ પ્રદર્શનમાં તેમના ચિત્રો પ્રદર્શિત થયા હતા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ લંડનમાં પણ જ્યારે આધુનિક ભારતીય ચિત્રકલાનું પ્રદર્શન યોજાયું ત્યારે પણ હિંમત શાહે એમાં ભાગ લીધો હતો એટલે ભારતની બહાર લંડન અને યુરોપમાં પણ હિંમત શાહના ચિત્રો અને શિલ્પો એટલા જ પ્રસિદ્ધિ પામ્યા છે જે આપણા દેશ માટે પણ એક ગૌરવની બાબત ગણી શકાય હિંમત શાહને ઈસવીસન ઓગણીસો ઓગણસાઠ અને ઈસવીસન ઓગણીસો બાસઠમાં માં રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હિંમત શાહ રાષ્ટ્રીય એવોર્ડ લઈ રહ્યા છે એમને ખૂબ બહુમાન શરૂઆતમાં ઓલ ઇન્ડિયા હેન્ડલૂમ બોર્ડ દિલ્હીમાં ડિઝાઇનર તરીકે સેવાઓ આપેલી જો અહીંયા તમે એનો લોગો જોઈ શકો છો ઇન્ડિયા હેન્ડલૂમનો હવે વિદ્યાર્થી મિત્રો હેન્ડલૂમ એટલે શું તો હેન્ડલૂમ એટલે હાથ વણાટથી જે કાંઈ બનાવવામાં આવે એમાં બેડશીટ છે ટુવાલ છે ઓછાળ છે ટૂંકમાં આસન કે એ ટાઈપના જે હોય વણાટ કરેલા કામ એમાં આપણે જોઈ શકીએ છીએ ઘણી બધી ડિઝાઇનો હોય તો આ ડિઝાઇનો કોણ બનાવતું હશે એના માટે જોઈએ તો આવા હેન્ડલૂમમાં ડિઝાઇનર તરીકે હિંમત શાહે પોતાનો શરૂઆતની કારકિર્દી એમાં બનાવી જો અહીંયા તમે જોઈ શકો છો આ એનો હેન્ડલૂમનો લોગો છે અને અહીંયા આ પ્રકારનું હાથ વણાટનું કામ થતું હોય એમાં પણ કયા પ્રકારની ડિઝાઇન કરવી કેવી ડિઝાઇન બનાવવી કઈ સારી લાગશે એની સાઇઝ એ બધું નક્કી કરવા માટે ડિઝાઇનરો રખાતા હોય છે તો એ ડિઝાઇનર તરીકે હિંમત શાહે ઓલ ઇન્ડિયા હેન્ડલૂમ બોર્ડ દિલ્હીમાં પોતાની સેવાઓ આપી પ્રશ્નમાં પણ પૂછાય એવું છે આ એટલે યાદ રાખવાનું રહેશે એનાથી આગળ જોઈએ તો હિંમત શાહે અમદાવાદની લોયેલા સ્કૂલની એક દિવાલ ઉપર અમૂર્ત કલાના સશક્ત ભૌમિતિક રૂપોને સિમેન્ટના માધ્યમમાં સર્જનાત્મક સ્વરૂપ આપી હાઈ રિલીફમાં મ્યુરલ તૈયાર કરેલું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો અમદાવાદની સ્કૂલ છે જેનું નામ છે લોયેલા એની એક દિવાલ ઉપર એમણે અમૂર્ત સ્વરૂપમાં એક ચિત્ર દોર્યું છે અમૂર્ત એ તો તમને સમજાવવાની જરૂર નથી કારણ કે આપણે અમૂર્ત રચનાઓ પ્રેક્ટિકલમાં કરીએ જ છીએ એટલે કે જેનો કોઈ નિશ્ચિત આકાર નથી એવું એને પણ કેવો આકાર આપ્યો તો કે ભૌમિતિક ભૌમિતિક એટલે શું તો કે એ જે ડિઝાઇન બનાવી એમાં ચોરસ લંબચોરસ ગોળ ત્રિકોણ લંબગોળ આ પ્રકારના ભૌમિતિક આકારોનો ઉપયોગ કરી અને સિમેન્ટના માધ્યમમાં સિમેન્ટનો ઉપયોગ કરી અને ખૂબ જ સર્જનાત્મક કૃતિ બનાવી અને હાઈ રિલીફ રિલીફ એટલે તમને જોઈ અને તાઢક મળે મજા આવે આનંદ આવે એવું આનંદ આપનારું ખૂબ જ સુંદર એવું શિલ્પ તૈયાર કર્યું જે મ્યુરલ મ્યુરલનો મતલબ છે ભીત ચિત્ર અથવા તો ભીતમાં કરાયેલું શિલ્પ જેને કહેવામાં આવે છે મ્યુરલ તો આવું સુંદર મજાનું મ્યુરલ હિંમત શાહે અમદાવાદની લોયેલા સ્કૂલમાં તૈયાર કર્યું જે ખૂબ જ નોંધનીય છે ચિત્ર સર્જનની સાથે સાથે તેમણે નાની મોટી સાઇઝમાં અમૂર્ત કલાના આકૃતિ પ્રધાન સર્જનો કર્યા એવા ઘણા બધા સર્જનો કર્યા કે જેની રચના છે એ અમૂર્ત હોય એટલે કે એનો કોઈ ચોક્કસ કે નિશ્ચિત આકાર કહેવાનો મતલબ કે કુદરતી રીતે એ ન મળતું હોય એ પ્રકારની એટલે અમૂર્ત રચનાઓ ત્યારથી આગળ જોઈએ તો દિલ્હીમાં લલિત કલા અકાદમીમાં સ્થાયી થઈ અને અવિરતપણે એમને ચિત્ર સર્જનો કર્યા છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ લલિત કલા અકાદમીનો એક દ્રશ્ય અહીંયા હિંમત શાહ સ્થાયી થયા ગઢી સ્ટુડિયોમાં પણ એમને ઘણું બધું કાર્ય કર્યું અને લલિત કલા અકાદમી જે કલાને પ્રોત્સાહન આપવા માટે એનું ખૂબ મોટું યોગદાન છે મોટાભાગના આપણા કલાકારો છે એમને ત્યાં સેવાઓ આપેલી છે અને ત્યાંથી એ ઘણું બધું શીખે છે એમ હિંમત શાહ છે એમને પણ દિલ્હીની લલિત કલા અકાદમીમાં સ્થાયી થયેલ ત્યાં ત્યાં રહ્યા અને ત્યાં એમણે ઘણા બધા શિલ્પો કર્યા છે શિલ્પકલાને વિકસાવવા તેમના પ્રિય માધ્યમ ટેરાકોટા એટલે કે પકવેલી માટીમાં હાથ હાથમાં અને આધુનિક શિલ્પોના ઘડવૈયા બન્યા વિદ્યાર્થી મિત્રો હિંમત શાહ પહેલેથી જ એવા ધૂની સ્વભાવના હતા કોઈ પણ એક કામ એ સતત એક ન કરતા પણ એને પરિવર્તન જોઈતું હતું ચેન્જ જોઈએ તો ચિત્રો કરતા શિલ્પો બનાવતા બનાવતા એમને ટેરા કોટામાં હાથ જમાવ્યો હવે ટેરા કોટા એટલે કે પકવેલી માટી એને સમજવા માટે આપણે જોઈએ તો કુંભાર છે એ કુંભાર માટીમાંથી માટલા અને તાવડી એવું અવનવી વસ્તુઓ બનાવે છે એ સમાંથી બનાવે છે તો કે માટીમાંથી એ માટીમાંથી બનાવી અને પછી એને ભઠ્ઠામાં તપાવે એ ભઠ્ઠામાં તપ્યા પછી મજબૂત બની જાય છે તો હિંમત શાહે પણ જે કુંભાર છે એ તો આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવે છે જ્યારે હિંમત શાહે એ ટેરાકોટાના માધ્યમથી અવનવા શિલ્પોનું સર્જન કર્યું છે ટેરાકોટાની વાત આવે એટલે હિંમત શાહ છે એ અચૂક યાદ આવે એના વિના ટેરાકોટાની કલ્પના જ કરી શકાય નહીં એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી એટલે ટેરાકોટામાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ રીતે પોતે માટીમાંથી અવનવા શિલ્પોનું સર્જન કરી અને પછી એને ભઠ્ઠીમાં તપાવી અને સુંદર મજાનું એવા સુંદર નમૂનાઓ તૈયાર કરતા આમ વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય એવો છે કે હિંમત શાહનું પ્રિય માધ્યમ તો કે ટેરા કોટા હિંમત શાહે પુષ્કળ સર્જનો કર્યા છે પરંતુ એમાં એનું સૌથી પ્રિય માધ્યમ હોય તો એ છે ટેરા કોટા એટલે કે પકવેલી માટીમાંથી બનાવેલા સુંદર શિલ્પો ખાસ કરીને હિંમત શાહના જે શિલ્પો છે એમાં સૂક્ષ્મ પોત અને રૂપ એ સર્જાયા છે જો અહીંયા પોત પોત એટલે ટેક્સચર આપણે પણ ટેક્સચર કરીએ છીએ કોઈ પણ વસ્તુ બનેલી હોય તો એને તમે ઝીણવટપૂર્વક સૂક્ષ્મ દર્શકથી જુઓ તો એની એક પ્રકારની બાંધણી હોય એક પ્રકારની એની ગૂંથણી હોય એને કહેવામાં આવે એનું પોત જેને આપણે કહીએ ટેક્સચર તો એ પણ ખૂબ જ સુંદર રહેલું છે એના દરેક શિલ્પમાં દરેક ચિત્રની અંદર એનું જે પોત અને રૂપ છે એ અનોખું છે બીજા બધા શિલ્પકારો કરતાં તો આમ એના દરેક શિલ્પમાં સૂક્ષ્મ પોત અને રૂપ જોવા મળે છે ભઠ્ઠીઓમાંથી અગ્નિથી તપાવેલી માટીનો સ્લેબ બહાર આવે છે અને સામાન્ય લાગતી વસ્તુ સૌંદર્ય ધરાવતી કૃતિ બની જાય છે સાવ સામાન્ય એવી માટીમાંથી બનાવેલી વસ્તુ પછી જ્યારે એને અગ્નિમાં તપાવવામાં આવે તપીને બહાર નીકળે એટલે ખૂબ જ સુંદર એવી કૃતિ બની જાય છે આવી તો અનેક કૃતિઓ હિંમત શાહની છે એ બધી જ કૃતિઓને આપણે આપણા અભ્યાસક્રમમાં સમાવી શકીએ એમ નથી એટલે થોડીક નમૂનારૂપ કૃતિઓ આપણે એની જોઈએ હિંમત શાહનો સ્વભાવ છે એ અને સ્પષ્ટ એનો આ સ્વભાવ છે એ કલાકારનો સ્વભાવ હતો અને સામાન્ય રીતે દરેક કલાકાર છે એ ધૂની સ્વભાવના હોય અને ધૂની કલાકાર છે એ જ સુંદર કૃતિઓનું સર્જન કરી શકે છે પણ અહીંયા દુઃખની વાત એ છે કે હિંમત શાહને પોતાના એ સ્વભાવને કારણે એની કલાનો લાભ બીજાઓએ લીધો અને એને ખરેખર જે કીર્તિ નામના અને પૈસા જે મળવાના હતા એ ન મળી શક્યા પરંતુ એમને ક્યારેય હિંમત હારી નહીં એ અવનવું સર્જન કરતા જ રહ્યા એક વખત એક ઓફિસમાં જાય છે ત્યારે એક અફસર સિગારેટ પીતા પિતા એક કાગળ ઉપર એમને ધુમાડો ટૂંકમાં સિગારેટને રાખે છે એમાં જુદા જુદા કાણાં પડે છે એ કાણાને જોઈ અને હિંમત શાહને નવું સર્જન કરવાની પ્રેરણા મળે છે અને બળેલા કાગળમાંથી એણે સુંદર મજાના ચિત્રો જેને કહેવામાં આવે છે કે કાગળમાંથી બનાવેલા એવા સુંદર ચિત્રો છે એ એમણે બનાવ્યા છે તો આવા હિંમત શાહ છે એના બીજા ચિત્રો પણ આપણે જોઈએ એના શિલ્પો પણ આપણે જોઈએ તો એમાં ટેરાકોટા હેડ અહીંયા આપણે જોઈ શકીએ છીએ એટલે કે માટીમાંથી બનાવેલું એક મસ્તકનું શિલ્પ છે જે અહીંયા જોઈ શકાય છે ત્યાર પછી છે ફાયર્ડ ક્લે ફાયર્ડ ક્લે ફાયર્ડ કરવું અને ક્લે ક્લે એટલે માટી જ્યારે કોઈ માટીનો પિંડ છે એના ઉપર ફાયર કરવામાં આવે ત્યારે કેવું દ્રશ્ય સર્જાય એવું સુંદર મજાનું શિલ્પ હિમત શાહે બનાવેલું છે જે ફાયર ક્લેના નામથી પ્રસિદ્ધ છે ત્યાર પછી હેમર એટલે કે હથોડો જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ એ ધાતુમાંથી બનાવેલું શિલ્પ છે તો એ પણ એનું ખૂબ જ પ્રસિદ્ધ શિલ્પ છે એનાથી આગળ જોઈએ તો ટેરાકોટા બોટલ ગ્રુપ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે બોટલના વિવિધ નમૂનાઓ જોઈ શકો છો આ બધા જ નમૂનાઓ છે એ માટીમાંથી બનાવી અને પછી એને પકવેલા છે અહીંયા બધામાં એના અલગ અલગ ટેક્સચર જોઈ શકાય છે દરેકનો અલગ આકાર જોઈ શકાય છે તો આવું ટેરાકોટા બોટલ ગ્રુપના શિલ્પો પણ હિંમત શાહના ખૂબ જ પ્રસિદ્ધ છે ત્યાર પછી આ એક ધાતુ શિલ્પ છે જે આપણે જોઈ શકીએ છીએ એનાથી આગળ આ પણ એક એનું શિલ્પ છે આમ હિંમત શાહના અનેક શિલ્પો અહીંયા આપણે જોયા આ પ્રકરણમાંથી બે માર્ક્સનો પ્રશ્ન પૂછાશે હિંમત શાહમાં બરાબર હિંમત શાહનો જન્મ ક્યાં ક્યારે થયો એનો સ્વભાવ એના શિલ્પો એનું પ્રિય માધ્યમ આ પ્રકારના પ્રશ્નો બરાબર ધ્યાનથી જોઈ સમજી તો હવે પછી આપણે આગળના વિડીયોમાં મળીશું